यस एकेडमी यूट्यूब चैनल में आप सौनु स्वागत है। हूँ नवीन कुशवाहा। बधाए थंबनेल जोई लीधु हशे के एसएमसीनी एक्जाम 5 तारीखे कम्प्लीट थई गई है। घणा बधा विद्यार्थीओना फोन आव्या छे के सर तमारा यूट्यूब चैनल थी अमे खड़ी फक्त स्टडी करी छे अने सारा एवा मार्क्स आव्या छे, हवे अमे टाइपिंगनी तैयारी करिए के न करिए, तो अमुक एना विशे सर मेरिट केटलू जशे, प्लस आंसर की जे आवी छे ते आंसर की में 2-3 मार्क्स के 4 मार्क्स जे रॉन्ग देखाय छे अमने, ते एनू केवी रीतना सॉल्यूशन करू, तो एना माटे आ वीडियो लईने आव्यो छुं। तमे अंत सुधी वीडियो जोजो अने गमे तो लाइक शेर सब्सक्राइब चोक्कसथी करजो। हवे एक खास सूचना मित्रों, के एक खास सूचना ये छे के एक नवो बेच शुरू थयो छे तलाटी अने जुनियर क्लार्कनो, जेनी फीस तमारी सामे छे 599। आ बेच तलाटीनी एक्जाम सुधी रहेवानुं छे अने ए पण वीडियो क्लास फेस टू फेस क्लास रहेशे। मटेरियल जे पण आपवानुं हशे, जे आपवानुं हशे ते पीडीएफ फॉर्ममां आवशे, जे आपवानुं हशे ते ज आपवामां आवशे। मटेरियल કોઈપણ પ્રકારનું મળવાનું નથી, પરંતુ બધું જે હજારો રૂપિયાના ક્લાસ 15,000, 20,000, 25,000, 30,000 રૂપિયા ખર્ચ કરીને તમે જે ઓનલાઈન ક્લાસ પરચેસ કરો છો, એ જ ક્લાસ તમને અહીંયા 599માં મળશે અને બધા જ વિષયોના મળશે, જેમાંનો એક ભૂગોળનો ડેમો લેક્ચર પ્રથમ આપી દેવામાં આવ્યું છે। એવી રીતના જ બધાના ડેમો લેક્ચરો આવશે, તમે એ વારાફરથી જોશો અને તમને ગમે તો જલ્દીથી જલ્દી સબસ્ક્રિપ્શન લઈ શકો છો। એના માટે તમને નંબર આપી દેવામાં આવેલું છે, ડિસ્ક્રિપ્શનમાં નંબર છે, બરાબર છે, તમે ડાયરેક્ટ મને કોલ કરી શકો છો। ઓકે મિત્રો, અને જે લોકો પણ ઇન્ટરેસ્ટેડ ધરાવે છે તે બધા જ વિદ્યાર્થીઓ, વોટ્સઅપ નંબર આપને ખ્યાલ જ છે, એ આપણા ક્લાસના નંબર પર વોટ્સઅપ કરવાનું છે અને લખવાનું છે તલાટી જુનિયર લક્ષ્ય બેચ ઓનલાઈન ક્લાસ, બસ આટલું લખીને મોકલો એટલે તમને પેમેન્ટની ડિટેલ્સને બધું આપી દઈશું, ગૂગલ પે નંબર ને બધું તમારે એમાં પેમેન્ટ કરવાનું છે અને બધાએ પછી અમે સામેથી કોલ કરીશું, તમારે ફોલો કરવાનું રહેશે। તો ચાલો શરૂ કરીએ આપણે, કે પહેલી વસ્તુ કેટલા વિદ્યાર્થી હતા, કેટલાય એક્ઝામ આપી, એ બધું ભૂલી જાઓ। જેના પણ 45 માર્ક્સની ઉપર આવ્યા છે, ફર્સ્ટ કહું દઉં છું, ટાઈપિંગ ટેસ્ટવાળા માટે જે વિદ્યાર્થી ટાઈપિંગ માટે વચવાય છે કે સર હવે ટાઈપિંગનું કેમ કરવું, તો પહેલાં તો એસએમસીએ જે કીધું છે કે 45% અને હેન્ડીકેપ માટે 40% જે કીધું છે એની ઉપર તમારા માર્ક્સ છે તો તમે બધા ટાઈપિંગ શરૂ કરી દેશો। ક્યારે આવશે એ પછી હું વાત કરું, ટાઈપિંગ શરૂ કરી દેવું આ ફર્સ્ટ, બરાબર છે, ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગ ટાઈપિંગ શરૂ કરી દેવું, બિકોઝ એ લોકોએ કશે નથી કહેવામાં આવ્યું, એવું કશે નથી કીધું કે ટાઈપિંગ ટેસ્ટ અમે 45% આવશે પછી તમને ફરજિયાત ટાઈપિંગમાં બોલાવીશું। શાયદ વિદ્યાર્થીઓની સંખ્યા પેપર જોઈને લાગે છે કે વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હશે તો એક નવું મેરિટ બહાર પાડશે, પાસિંગ માર્ક્સ 40%, પરંતુ જેના 55 અને 60% અને એની ઉપર હશે એ લોકોને જ અમે ટાઈપિંગમાં બોલાવીશું। આ પણ એક સંભાવના છે, પણ એ સંભાવના છે, તમે જેટલા પણ જણાએ આન્સર કી મેચ કરી છે એ તમામ વિદ્યાર્થીઓ ટાઈપિંગ ટેસ્ટનું શરૂ કરી દેશે, અચાનક ટાઈપિંગ માટે બોલાવી લેવામાં આવશે, ત્યાર પછી તમે જો ટાઈપિંગ કરવા બેઠા તો તકલીફ પડશે, બરાબર છે મિત્રો। તો ગુજરાતી ટાઈપિંગ બધા શરૂ કરી દો, આ એક વસ્તુ, કેમ કે ટાઈપિંગ કેટલા માર્ક્સનું છે કોઈને નથી ખબર, એ 50 માર્ક્સનું પણ હોય, 100 માર્કનું પણ હોય, 50 માર્ક્સનું એટલે 25-25 માર્ક ગુજરાતી ટાઈપિંગ અને ઇંગ્લિશ ટાઈપિંગ, 100 માર્કનું હશે તો 50 માર્ક્સ અને 50 માર્ક્સ ગુજરાતી ટાઈપિંગ ને ઇંગ્લિશ ટાઈપિંગ, બટ લાસ્ટ ટાઈમ જે પેપર હતું 2016-17 એના અકોર્ડિંગ જો આપણે વાત કરીએ તો ગુજરાતી ટાઈપિંગ માટે સાહેબ 15 મિનિટ આપે, ઇંગ્લિશ ટાઈપિંગ માટે 15 મિનિટ આપે, તો કુલ 1.5 કલાક, સાહેબ 20 મિનિટ આપે, ટોટલ 20 મિનિટ, તો 10 મિનિટ ગુજરાતી ટાઈપિંગ, 10 મિનિટ ઇંગ્લિશ ટાઈપિંગ, બંનેના પેરેગ્રાફ તમને આપી દેવામાં આવશે અલગ અલગ કે કાં તો એક સાથે ટાઈપિંગ કરવાનું છે, અને એ ટાઈપિંગ કર્યા પછી
તમને સેવ કરવાનું કહેશે, શાયદ એડિશનલ એક વસ્તુ વધારાની આવી શકે છે, મેલ કરવાનું પણ કહેશે કે તમને એક નીચે આપેલું છેલ્લો ફકરો જે આપવામાં આવેલો છે એ ફકરો વાંચો, અને એમાં લખેલું છે કે આ નામ ઉપર તમારે મેલ કરવાનું છે. હવે મેલ કરવાનું છે મતલબ મેલ કરવા માટે એટલે એ લોકોને એક ખ્યાલ આવી જશે કે નહીં વિદ્યાર્થીને મેલ કરતા પણ આવે છે, તો એક ઈમેલ આઈડી આપવામાં આવશે, એ પણ હોઈ શકશે. હજી બધી વસ્તુ સંભાવનામાં કહું છું, કેમ કે એ લોકો ટાઈપિંગના કઈ ટાઈપનું ટાઈપિંગ ક્રાઇટેરિયા એ બતાવવામાં આવ્યું નથી. એટલે એમ સમજો અડધી કલાકનું ટાઈપિંગ ટેસ્ટ હશે, એ પાક્કું ગણીને જજો. શાયદ 20 મિનિટ હોય, અડધી કલાક હોય ને કલાક, બંને બે પેરેગ્રાફ આપવામાં આવશે અલગ અલગ, બે પેજમાં કે એક પેજમાં. એ ફાઇનલી તમારે ટાઈમ પ્રમાણે ટાઈપિંગ કરીને સેવ કરવાનું હશે, મેલ પણ કરવાનું આવી શકે છે. તો ટાઈપિંગ માટે બધા હમણાંથી પ્રેક્ટિસ કરશો. જેને ઘરે કોમ્પ્યુટર છે એ ઘરે પ્રેક્ટિસ કરે, ઇંગ્લિશની આરામથી થઈ જશે. ગુજરાતી ટાઈપિંગ પર તમે ડાઉનલોડ કરીને ફટાફટ કરી શકો છો, બરાબર. દિવસમાં 4-5 કલાક પણ પ્રેક્ટિસ કરશો, 3-4 કલાક ફ્રી ટાઈમમાં જ્યારે કંટાળો આવે ત્યારે ટાઈપિંગ કરો, નથી કંટાળો આવતો તો પણ ટાઈપિંગ કરો. જેના પણ સિલેક્શનમાં આવે છે એ બધા, તો આ ટાઈપિંગ માટે જે પણ ડાઉટ છે ફરીથી આપણે આગળ વિડીયો બનાવીશું, એનામાં તમને પણ થોડુંક જાણકારી મેળવતા રહેશો. પછી છે ઘણા બધા વિદ્યાર્થીઓનું ફોન આવ્યા છે, મેસેજ આવ્યો છે કે સર જે પ્રોવિઝનલ આન્સર કી આવી છે એમાં સર પેરેગ્રાફ કોમ્પ્રિહેન્શન કે અધર્સ વસ્તુઓમાં 100% આન્સર રાઇટ છે, પરંતુ 3-4 ક્વેશ્ચન એવા છે કે SMCA એ આન્સર રોંગ આપ્યા છે. તો પ્રોવિઝનલ આન્સર કીનો મતલબ એમ થાય છે કે જે આન્સર આપવામાં આવે છે એમાં જે ભૂલચૂક હોય તો તમે એમાં ક્લેમ કરી શકો છો. તો SMCની ઓફિસમાં જઈને એનો ઓફલાઈન ફોર્મ આવે છે, એ ઓફલાઈન ત્યાં જમા કરવાનો આવશે. એટલે રિક્રુટમેન્ટમાં જ્યાં પણ તમે ઓફિશિયલી જશો તો ત્યાં એ લોકોની કી આપેલી છે, કીમાં ફોર્મ આપેલું છે, એને એક ડાઉનલોડ કરો અથવા તો એની પ્રિન્ટઆઉટ લો, અને એ જે જે ક્વેશ્ચનમાં તમને ડાઉટ છે એનું સબમિટ તમારે SMCની ઓફિસમાં જઈને કરવાનું રહેશે. સમજી લો કોઈ વિદ્યાર્થીના 75 માર્ક્સ આવે છે અને 3 ક્વેશ્ચન એવા છે કે જે રોંગ બતાવે છે એના સાચા છે, જો એ 3 સાચા થઈ જાય તો 78 માર્ક્સ થઈ જશે. કેમ કે અહીં જે મેળવ તમે રિટર્ન એક્ઝામમાં લેવા છે એના 80% માર્ક્સ લેવાના છે. એક્ઝામ્પલ આપી દઉં, હું ખાલી એક્ઝામ્પલ આપું છું કે કોઈ વિદ્યાર્થીને 100માંથી કેટલા માર્ક્સ આવ્યા, 80 ગુણ આવ્યા છે. હવે 80ના 80% કેટલા થાય, તો સિમ્પલ છે, 16 માર્ક્સ માઇનસ કરી દો તો કશે ને કશે જોવા જશો તે 64 માર્ક્સ થઈ ગયા. 80ના 80%, 100માંથી એના 80 માર્ક્સ આવ્યા છે તો એના 80% કેટલા થયા, 64. હવે ટાઈપિંગ સમજી લો કે ટાઈપિંગ 50 માર્ક્સનું રાખ્યું છે અને 50માંથી એના 40 આવ્યા છે, ટાઈપિંગની વાત કરીએ છીએ, તો ટાઈપિંગના 20% કેટલા થાય, 40ના 20%, એટલે આ 40 માર્ક્સના 20% કેટલા થાય, 8+8 કેટલું થયું, 72. એટલે ફાઇનલ મેરિટ કેટલું થયું એનું, 72, બરાબર છે. તો આન્સર કીમાં હમણાં આવું છું, આ 72 જે માર્ક્સ આવ્યા છે હવે ફાઇનલ મેરિટ તૈયાર થાય છે અને ફાઇનલ મેરિટમાં નક્કી કર્યું, કેમ કે આ વખતેનું પેપર એવું હતું, એ પ્રમાણે હું વાત કરીશ કે પેપર ઇઝી હતું એટલે મેરિટ ઉપર જશે. ST SC અને હેન્ડીકેપ સિવાય બીજા કોઈ હતા નહીં, એટલે મેરિટમાં બાય ચાન્સ એ લોકો લખે કે 70% અને એના પ્લસ અથવા 75 અને એના પ્લસ જેનો પણ માર્ક્સ છે એ બધા સિલેક્ટેડ છે. હું તમને હમણાં મેરિટનું નથી કહેતો, આ જસ્ટ એક્ઝામ્પલ આપું છું, એના માટે હું ફરીથી વિડીયો બનાવીશ મેરિટ માટેનું, પછી તમારે એમાં સમજાવીશ. તો તમારે આ ધ્યાન રાખવું પડશે કે આ બંનેનું મળીને મને 72 આવ્યા અને એમણે માંગ્યા છે 75, તો હું 3 માર્ક્સથી મેરિટમાં રહી ગયા કે 3% મેરિટમાં રહી ગયા, એમ સમજવું, બરાબર છે મિત્રો. તો આનું જરા પ્રોવિઝનલ આન્સર કી જે છે એનું થોડુંક ધ્યાન રાખશો. પ્રોવિઝનલ આન્સર કી છે, તમારે જે પણ ભૂલ દેખાય છે કે એમાં 3-4 ભૂલ છે તો એમાં SMCની ઓફિસમાં જઈને એને સબમિટ કરશો, જેનાથી તમને સારું રહેશે.
મેરિટ વિશેની વાત કરું કે મેરિટ લિસ્ટ સર કેવી રીતના બહાર પાડશે? બહુ બધા વિદ્યાર્થીઓએ પૂછ્યું છે કે સર એમ તો બધું પરફેક્ટ હતું, મારા આટલા માર્ક્સ થાય છે, કોઈના 68 છે, કોઈના 70 છે, કોઈના 78 છે, કોઈના 73 છે, ઘણા બધા વિદ્યાર્થીઓને એવા ફોન આવ્યા છે, પણ સર મેરિટ કેટલામાં અટકશે? તો જુઓ, મેરિટની વાત કરું જરા, તો સિમ્પલ વસ્તુ સમજો કે 45% માર્ક્સે પાસિંગ કીધેલું છે, પાસ થયા પછી પણ પેપર જે પ્રમાણે હતું એ પ્રમાણે કહી શકું કે છોકરાઓની પાસ થવાની સંખ્યા વધારે હશે, તો આ લોકો શું કરવાના છે? મેરિટ હવે ટાઈપિંગમાં બોલાવવા માટે પણ મેરિટ બહાર પાડશે, અને હવે ટાઈપિંગમાં બોલાવવા માટે મેરિટ શાયદ નક્કી કરે કે જેના પણ 55% અથવા હું કહું છું બેમાંથી કોઈ પણ એક હોઈ શકે, 60%, જેના 100માંથી 55 માર્ક્સ આવ્યા હશે કાં તો પછી 60 માર્ક્સ આવ્યા હોય, એવા બધાને ટાઈપિંગમાં બોલાવશે. અહીંયા 3 ગણા 4 ગણા 5 ગણાને એવું કહેશે, 6 ગણાને કીધું નથી. એટલે આ મારા અનુમાનો પ્રમાણે હું તમને કહું છું કે પાસ તમે થઈ ગયા, ઓકે, તો તમે હવે મેરિટ લિસ્ટમાં આવ્યા. મેરિટ લિસ્ટમાં આવ્યા પછી ટાઈપિંગમાં બોલાવવા માટે એક નવું મેરિટ લિસ્ટ બહાર પાડ્યું, અને શાયદ એમાં મેરિટ લિસ્ટ બહાર પાડે ને એમાં કે 55% માર્ક્સ જેના હોય એ બધા 55% અને એની ઉપરના એ બધાને ટાઈપિંગમાં બોલાવીશું. છોકરાઓની સંખ્યા ચલો સમજી લો વધારે છે, 2000ની ઉપર છે, તો શાયદ એ લોકો 60% કરશે, કે 60% અને એની ઉપર જેના હોય એ બધાને ટાઈપિંગ ટેસ્ટમાં બોલાવીશું. અને ક્યારે ખબર પડશે? એ જે દિવસે તમારું ટાઈપિંગનું આવી જશે ને એ દિવસે જ ખબર પડશે કે હું ટાઈપિંગ માટે એલિજિબલ છું, બરાબર? એ દિવસે જ ઇન્ફોર્મેશન આપણને મળશે. તો અચાનક ક્યારે ટાઈપિંગ આવી જશે કોઈ ફિક્સ નથી. મેરિટ લિસ્ટની જે વાત છે તેના માટે હું અલગથી બતાવી શકત તમને બધાને. હવે વાત આવી છે ટાઈપિંગનું, સર ક્યારે ટાઈપિંગ આવશે? તો જુઓ, 3 વર્ષ પછી એક્ઝામ, 4 વર્ષ પછી એક્ઝામ લીધી 2018 પછી. આજે ઘણા બધા તો ભૂલી ગયા હતા કે સર આવું પેપર હતું, પેપર ફોર્મ ભરેલું અમે, નહીં ભરેલું કંઈ ખ્યાલ નથી, બરાબર છે? તો નો ડાઉટ કેરિયર માટે હંમેશા લોકો ભૂલી જાય છે, પણ મોજ શોખની ખાવા પીવાની વસ્તુ હંમેશા યાદ રહે છે, લાઈફ ટાઈમ યાદ રાખે છે, એ આપણો સ્વભાવ છે, એ પ્રમાણે વાત કરીશું આપણે. બટ હવે ભૂલતા નહીં, કેમ કે તમે SMC ક્લર્કની એક્ઝામ આપી દીધી છે, ટાઈપિંગ ટેસ્ટ આવવાનું છે એ પાક્કું છે. કોને આવવાનું છે? જેને 60% અને એની ઉપર છે બધાને તો આવવાનું જ છે. 45% અને એની ઉપર જેના છે બધા આવવાના છે એમ સમજીને કામ કરશો, પછી ભલે મેરિડ વચ્ચે એક દિવાલ આવી જાય, પણ બધાએ તૈયારી કન્ટિન્યુ રાખવાની છે, બરાબર છે મિત્રો? તો ટાઈપિંગ માટે હમણાંથી તૈયારી શરૂ કરી દેશો, કન્ટિન્યુ. સમય આવશે, ગુજરાતી ટાઈપિંગ અને ઇંગ્લિશ ટાઈપિંગ જે કરવાનું છે એ તમારે કરવાનું છે, થોડીક સ્પીડ સાથે કરશો. ટાઈપિંગ ટેસ્ટ કોઈ પણ દિવસ આવી જશે, કોઈ ફિક્સ નથી. રિઝલ્ટનું જેમ પતે, સમજો લો કે થોડાક દિવસ બચેલા છે, આ રિઝલ્ટનું બધું પ્રોસેસ કમ્પ્લીટ થશે, એ લોકો પાસે લિસ્ટ આવી જશે ફાઇનલી, અને કામ ચાલુ જ છે એમ સમજી લેજો. મહાનગરપાલિકા જેમને પણ એક્ઝામ લેવાનું સોંપવામાં આવેલું છે એ શાંત નથી બેઠી, એ પોતાનું કમ્પ્લીટ કરીને ડિટેલ્સ મહાનગરપાલિકાને આપવાની છે. એ ડિટેલ્સ આપશે પછી અચાનક જ ટાઈપિંગ ટેસ્ટ પણ આવી જશે. શાયદ તમને 1 અઠવાડિયાનો ટાઈમ આપે કે 10 દિવસનો ટાઈમ આપી દે. આજે 10 તારીખ થઈ ગઈ એમ સમજો, આજે 10 માર્ચ થઈ ગઈ, અને નક્કી કરી દીધું અચાનક જ કે 25 માર્ચ કે વોટ એવર કોઈ પણ તારીખે માર્ચ મહિનામાં તમારી ટાઈપિંગ છે, તારીખ તમને આપી દે અઠવાડિયે 10 દિવસની અંદર, તો તમારે એ કમ્પ્લીટ યાદ રાખવું પડશે કે મારે કમ્પ્લીટ કરવાની છે. એટલે હમણાંથી વધારે પ્રેક્ટિસ કરો, ભલે 20% લેવાના છે, પણ તમે જો 50 માર્ક્સનું તમારું ટાઈપિંગ હશે ને 50માંથી 45 લાવશો, 50માંથી 50 નથી આવવાના, પણ 50માંથી 40-45 લાવો તો હવે માર્ક્સમાં પ્લસ થાય છે, બરાબર છે મિત્રો? તો તમને આ ટાઈપિંગ માટે, પછી પ્રોવિઝનલ આન્સર કી અને મેરિટ માટે જે થોડું ઘણું બતાવ્યું છે એના ઉપર થોડુંક ધ્યાન દો. ફરીથી આપણે કાલે અથવા પરમ દિવસે લાઈવ આવીશું, અથવા તો આપણે વિડીયો બનાવીશું જેનાથી તમને બધી જ ઇન્ફોર્મેશન હું વ્યવસ્થિત ફરીથી આપીશ.
એડિશનલ મેરિટ લિસ્ટ જે બાર હવે મેરિટ લિસ્ટમાં સર કેવી રીતના આ લોકો પસંદ કરે આપણને, કે આ 55% અને 50% એટલે શું સમજ ન પડી સર? તો એનું એક્ઝામ્પલ આપીશ કે જો 1000 છોકરા પાસ થયા હોય તો મેરિટ કેવી રીતના બને છે, જો 2000 છોકરાઓ પાસ થયા હોય તો મેરિટ લિસ્ટ કેવી રીતના બને છે, હું એ પ્રકારનું કંઈક તમને સમજાવવાની કોશિશ કરીશ કે જેનાથી તમને 100% માઇન્ડમાં ફિક્સ થઈ જશે કે સર મારું સિલેક્શન થવાનું છે, મને વિશ્વાસ છે. પરંતુ ટાઈપિંગ ટેસ્ટ તમે કન્ટિન્યુ રાખશો, એક્ઝામ આપીને ફ્રી નથી થયા. જે લોકોએ પ્રોવિઝનલ આન્સર કહીને આપણી અમારે સોલ્યુશન દ્વારા જે લોકોએ કન્ફર્મ ખબર પડી ગઈ છે કે હું હવે પાસ તો છું જ, એ બધા ટાઈપિંગ માટે તૈયારી કરવાની શરૂ કરી દેશે જલ્દીથી જલ્દી. જેની બાકી છે તે કરી દે, અને પછી જેને લાગે છે કે મારે લાગવું જ નથી તો તેના માટે કોઈ ઓપ્શન જ નથી આપણી પાસે. બરાબર છે મિત્રો? તો આ ઇન્ફોર્મેશન ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, મિત્રોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જે લોકોએ લક્ષ્ય બેચ તલાટી અને જુનિયર ક્લાર્કમાં જોડાવવું હોય તે વોટ્સઅપ પર જલ્દીથી જલ્દી મેસેજ લખીને મોકલી શકે છે. નમસ્કાર.